માનવ ચેતાતંત્રમાં આપણે અભ્યાસ કરીએ છીએ બરાબર. આગળના લેક્ચર્સમાં આપણે માનવ ચેતાતંત્રના મુખ્ય બે ભાગોની બાબતોની ચર્ચા કરી હતી આપણે, કે માનવ ચેતાતંત્રને આપણે બે ભાગમાં વિભાજિત કરીએ છીએ. એક છે મધ્યસ્થ ચેતાતંત્ર અને બીજું છે પરિઘવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્ર એટલે આપણું મગજ અને કરોડરજ્જુ બરાબર, કે જે આપણા મગજ જેવા આખા શરીરનો કંટ્રોલ રહેલો છે. મધ્યસ્થ એટલે સેન્ટર, આખા શરીરનો કંટ્રોલ કરે છે. તો એ મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજના જુદા જુદા ભાગો આપણે ગયા લેક્ચરમાં જે છે અભ્યાસ કર્યો, કે ભાઈ મગજ જે છે એ મેઇન ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય બરાબર. અગ્ર મગજ છે, મધ્ય મગજ છે અને પશ્ચિમ મગજ છે. એના પણ પેટા ભાગોની આપણે રચના જોઈ. એ દરેક ભાગ ક્યાં ક્યાં કાર્ય સાથે સંકળાયેલું છે એની પણ આપણે જે છે એ ચર્ચા કરી. સાથે સાથે કરોડરજ્જુની પણ જે છે એ આપણે રચના જોઈ, કે કરોડરજ્જુ આપણા કરોડસ્તંભની અંદર રક્ષાયેલું હોય અને છેક મગજના છેડાના ભાગ એટલે લંબમજ્જાનો ભાગ ત્યાંથી જોડાય અને કરોડરજ્જુ જે છે એ છેક છેડા સુધી જે છે એ લંબાયેલું હોય. હવે આપણે ચેતાતંત્રનો બીજો ભાગ એટલે કે પરિઘવર્તી ચેતાતંત્ર PNS પેરિફેરલ ન્યુરલ સિસ્ટમ વિશે આપણે અભ્યાસ કરશું. તો પેરિફેરલ ન્યુરલ સિસ્ટમમાં આપણે ત્યારે પણ ચાર્ટમાં જોયું હતું કે બે ભાગ પડે છે, ઐચ્છિક અને સ્વયંવર્તી બરાબર. ઐચ્છિક એટલે સોમેટિક, સોમેટિક ન્યુરલ સિસ્ટમ એટલે કે જ્યાં આપણા ઈચ્છા અનુસાર કામ કરતા હોય એવા અંગોનો જેના ઉપર કંટ્રોલ હોય તો એ ઐચ્છિક ચેતાતંત્રમાં આવશે, સોમેટિકમાં આવશે. દાખલા તરીકે આપણે હાથ ઊંચો કરવો છે, આપણે એક ડગલું આગળ ચાલવું છે, તો આ બધી એવી પ્રક્રિયાઓ છે કે જે આપણી ઈચ્છા અનુસાર થાય છે. તો એ બધી બાબતોનો જે કંટ્રોલ થાય એ ઐચ્છિક વિભાગમાં આવશે. જ્યારે સ્વયંવર્તી અથવા તો અનૈચ્છિક ચેતાતંત્ર એટલે આપણી જે ઈચ્છા વગર કામ કરે છે, દાખલા તરીકે આપણા જઠરના વલોવવાની ક્રિયા છે, આંતરડાની પેરાસ્ટાલ્સિસ મૂવમેન્ટ છે, આપણા આંખના કીકીની પ્રત્યાવર્તનની ક્રિયા છે, તો આ બધી પ્રક્રિયાઓ એવી છે કે જે આપણી ઈચ્છાથી ચાલતી નથી, પોતાની મેળે ચાલે છે. તો આવી બધી પ્રક્રિયાઓ સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા કંટ્રોલ થતી હોય છે. હવે ઐચ્છિક ચેતાતંત્રની વાત કરીએ તો એમાં મુખ્યત્વે આપણી મગજ અને કરોડરજ્જુની ચેતાઓનો સમાવેશ થાય. એટલે કે પરિઘવર્તી ચેતાતંત્રમાં ઐચ્છિક ચેતાતંત્રમાં આપણે લેશું મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ બરાબર. આ બે મુખ્ય બાબત જે છે એની અંદર આવે છે. હવે પહેલી વાત કરીએ મસ્તિષ્ક ચેતાઓ, તો મસ્તિષ્ક ચેતાઓ એટલે કે એવી ચેતાઓ કે જે મગજમાંથી નીકળતી હોય બરાબર. મગજના જુદા જુદા ભાગોમાં દાખલા તરીકે અગ્ર મગજ છે, મધ્ય મગજ છે, પશ્ચિમ મગજ છે, તો એ બધા ભાગોમાંથી જે ચેતાઓ બહાર નીકળતી હોય એને મસ્તિષ્ક ચેતાઓ કહેવામાં આવે છે. મસ્તિષ્ક ચેતાઓ જે છે એ 12 જોડમાં હોય છે બરાબર. ખાસ આપણે નેટ માટે યાદ રાખવાનું છે, ટેક્સ્ટ બુકમાં ઘણી વખત નથી આપેલું. 12 જોડ મસ્તિષ્ક ચેતાઓ આપણે જે છે એ જોવા મળે છે મનુષ્યની અંદર. આ જે ચેતાઓ છે એમાં મુખ્યત્વે બે પ્રકાર અથવા તો ત્રણ પ્રકારની ચેતા હોય. દાખલા તરીકે કેટલીક ચેતાઓ એવી હોય કે જે સંવેદી પ્રકારની હોય બરાબર. સંવેદી ચેતાઓ એટલે કે એવી ચેતા કે જે ખાલી સંવેદનાને મગજ સુધી લઈ જતી હોય. આપણે એક ઉદાહરણ પણ ત્યારે લીધું કે આપણે કોઈ વસ્તુને ગરમ વસ્તુને આપણો હાથનો સ્પર્શ કર્યો તો એ માહિતી ત્યાં ગરમ વસ્તુ છે એ માહિતી મગજ સુધી જે પહોંચાડવાનું કામ કરે છે એને કહેવાય સંવેદી ચેતાઓ. તો આપણી મસ્તિષ્ક ચેતાઓમાં કેટલીક એવી છે કે જે સંવેદના પહોંચાડે છે મગજ સુધી એટલે આપણે એને સંવેદી ચેતા કહીએ. કેટલીક ચેતાઓ એવી છે કે જે એ માહિતીને અંગ સુધી આદેશને લઈ જવાનું કામ કરે છે જેને ચાલક ચેતા કહેવાય. દાખલા તરીકે આપણે કીધું કે હાથ ગરમ વસ્તુનો સ્પર્શ થયો તો મગજનો આદેશ આવે સ્નાયુને કે તરત એ હાથને દૂર કરો. તો આ જે ચાલક ચેતા દ્વારા જે છે એ આદેશ જાય છે. તો એ કેટલીક ચાલક પ્રકારની હોય અને કેટલીક જે છે એ ચાલક અને સંવેદી બંને પ્રકારની બરાબર. જેમાં બંને પ્રકારના ચેતાકોષો આવે જે ચાલકનું પણ કામ કરતા હોય અને સંવેદી પણ કામ કરતા હોય. તો એ રીતે જે છે એ 12 જોડ ચેતાઓ આપણા મસ્તિષ્કમાંથી જે છે એ નીકળતી હોય. એમાંથી મોટા ભાગની ચેતાઓ મસ્તિષ્ક સ્તંભમાંથી નીકળે છે બરાબર. આપણે જે મગજની રચના જોતા હતા એમાં જે મેઇન આપણો ભાગ જે જોયો હતો તો એ મસ્તિષ્ક સ્તંભમાંથી 12 જોડ ચેતાઓ જે છે એ નીકળતી જોવા, ટોટલ જે 12 જોડ ચેતાઓ છે એમાંથી મોટા ભાગની ચેતાઓ મસ્તિષ્ક સ્તંભમાંથી જે છે એ નીકળતી જોવા મળે છે. હવે આ મસ્તિષ્ક જે ચેતાઓ જે છે બરાબર, એની સાથે સાથે બીજી કરોડરજ્જુની ચેતાઓ પણ પરિઘવર્તી ચેતાતંત્રમાં આવે છે.
तो मानव शरीर में कुल 31 जोड़ करोड़ रज्जु चेताओं आवेली होय छे, बराबर 12 जोड़ मस्तिष्क चेताओं होय अने 31 जोड़ करोड़ रज्जु चेताओं होय छे। હવે 31 જોડ કરોડ રજ્જુ ચેતાઓ કેવી રીતે, તો આપણે કંકાલ તંત્રમાં આપણે કરોડ સ્તંભની રચના જોઈ છે, બરાબર? તો આપણે એને યાદ રાખીએ ત્યારે કે કરોડ સ્તંભમાં કેટલા મૂળકાઓ આવેલા હોય, બરાબર, કેટલી કશેરુકાઓ આવેલી હોય, તો જ્યારે બે કશેરુકાઓ હોય, સમજો કે આ એક કશેરુકા છે, આ બીજી કશેરુકા છે, આ ત્રીજી છે, તો આ રીતે કશેરુકાઓ જે છે એ એકબીજા સાથે ગાદીની જેમ જોડાયેલી હોય, તો એ વચ્ચેના ભાગમાં એક એક કશેરુકાઓનો જે સાંધો હોય ત્યાંથી દરેક સાંધામાંથી એક એક જોડ જે છે એ કરોડ રજ્જુ ચેતા નીકળે છે, અંદરના ભાગમાં કરોડ રજ્જુ આવેલી છે વચ્ચે જે પોલાણ છે ત્યાં, અને એમાંથી જે ચેતાઓ નીકળે છે એને કરોડ રજ્જુ ચેતાઓ કહેવાય, એટલે કુલ 31 જોડ કરોડ રજ્જુ ચેતાઓ થાય। દાખલા તરીકે આપણે કરોડ સ્તંભની રચના જોઈ હતી ત્યારે જોયું હતું કે આપણે એનું સૂત્ર આપણને ખબર છે કે ભાઈ C7 સી એટલે કે સર્વાઈવલ, બરાબર, જે ગ્રીવા કશેરુકા જેને આપણે કહીએ છીએ, તો એ C7 છે, પછી થોરાસિક એટલે કે T12 એટલે આપણે ઉરસીય કશેરુકા, ઉરસ પ્રદેશની કશેરુકાની વાત કરીએ છીએ, બરાબર, L5 S5, બરાબર, L એટલે કે લંબન કટી કશેરુકા, S એટલે સેક્રલ ત્રિક કશેરુકા, બરાબર, અને છેલ્લું કોક્યાજી, બરાબર, તો એ 4। તો આ રીતે આપણે જે છે એનું સૂત્ર જે છે એ ધ્યાનમાં રાખ્યું, એના આધારે જે છે એ આપણે કરોડરજ્જુ ચેતાઓને પણ જે છે એ સમજી શકીએ। દાખલા તરીકે C7 છે એટલે કે ગ્રીવા પ્રદેશમાં, તો ગ્રીવા પ્રદેશમાં જે 7 કશેરુકાઓ આવેલી છે એ 7ના સાંધામાંથી એક એક જોડ ચેતા નીકળે, અને 8મી ચેતા જે ઉપરના ભાગમાં જ્યાંથી મગજ જે છે એ શરૂ થાય, તો એ અને પહેલી કશેરુકા એ બે વચ્ચે પણ એક જોડ ચેતા જે છે એ નીકળે છે, એટલે કુલ ગ્રીવા વિસ્તારમાં જોઈએ તો 8, ઉરસ વિસ્તારમાં જોઈએ તો 12, કટી વિસ્તારમાં જોઈએ તો 5, ત્રિક વિસ્તારમાં જોઈએ તો 5, અને જે કોક્યાજીવલ જે છે, બરાબર, પૂંછ કશેરુકા જેને આપણે કહીએ છીએ, એ પૂંછ કશેરુકા આપણે ત્યારે પણ ચર્ચા કરી હતી કે પૂંછ કશેરુકા જે છે એ શરૂઆતના ગાળામાં અલગ હોય, પણ પુખ્ત હોય બધી જે પૂંછ કશેરુકાઓ છે એ જોડાય અને પૂંછાસ્થિનું નિર્માણ કરે છે, તો એ પૂંછાસ્થિમાંથી બધા વચ્ચે એક જે છે એ કશેરુ એક તો જે છે એ કરોડરજ્જુ ચેતા નીકળે છે, એટલે કુલ આ રીતે આપણી 31 જોડ કરોડરજ્જુ ચેતાઓ જે છે એ જોવા મળે છે, જોડમાં છે, ખાસ ધ્યાનમાં રાખવાનું છે 31 જોડ કરોડરજ્જુ ચેતાઓ જે છે એ આ રીતે ગ્રીવા ભાગમાંથી 8 જોડ, પુરુષ પ્રદેશમાંથી 12 જોડ, કટી પ્રદેશમાંથી 5 જોડ, ત્રિક પ્રદેશમાંથી 5 અને પૂંછમાંથી જે છે એ 1 જે છે એ જોડી, એટલે કુલ 31 જોડ કરોડરજ્જુ ચેતાઓ આપણે જે છે એ મનુષ્યમાં જોવા મળે છે। તો આ રીતે પરિઘવર્તી ચેતાતંત્રમાં ઐચ્છિક ભાગને આપણે સમજવા માટે મસ્તિષ્કો અને કરોડરજ્જુ ચેતાઓમાં વિભાજિત કરીએ છીએ। કરોડરજ્જુ ચેતાઓ 31 જોડ છે અને મસ્તિષ્ક ચેતાઓ 12 જોડ જે છે જોવા મળે છે, બરાબર, એમાં પણ આપણે સંવેદી ચાલક અને ચાલક સંવેદી બંને પ્રકારની હોય, એના અલગ અલગ જે 12 જોડ છે એના અલગ અલગ નામ પણ જે છે આપણને આપેલા છે। દાખલા તરીકે આપણે એક શ્વસન તંત્રમાં અભ્યાસ કર્યો હતો વેગસ ચેતા, દૃષ્ટિ ચેતા, બરાબર, ઓપ્ટિક નર્વ આપણા જે આંખની જે દૃષ્ટિ ચેતા છે આપણા આંખની જે મૂવમેન્ટનું નિશ્ચય કરે છે, તો આ રીતની અલગ અલગ જે છે એ કામ અનુસાર એના નામ આપણે જે છે એ આપણે ધ્યાનમાં રાખતા હોય છે। આપણા સિલેબસમાં નથી એટલે આપણે એને અત્યારે અહીંયા લેતા નથી। આગળનો જે વિભાગ જે છે એટલે કે સ્વયંવર્તી ચેતાતંત્ર, તો એના આપણે બે ભાગો વિશે ઓલરેડી સમજી લીધું છે એટલે એમાં હવે ડિટેલમાં ફરીથી નથી જતો, કે અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી જે સ્વયંવર્તીના બે ભાગ જોવા મળે છે। તો આટલી વાત આપણા જે છે એ મધ્યસ્થ અને પરિઘવર્તી ચેતાતંત્રની રચના જોઈ। હવે આપણે એક બીજી પ્રક્રિયાને પણ આપણે સમજવાની છે કે જે આપણી મધ્યસ્થ અને પરિઘવર્તી ચેતાતંત્રમાં જ પણ એક જટિલ પ્રક્રિયા સાથે સંકળાયેલી છે। દાખલા તરીકે આપણે હમણાં એક ઉદાહરણ લેતા હતા કે કોઈ વસ્તુ આપણે જે છે એને સ્પર્શ કરીએ છીએ, આપણને ખબર પડે કે આ ગરમ છે અથવા તો આ સપાટી ખરબચડી છે, આ સપાટી લીસી છે, તો આ બધી માહિતી મગજ સુધી પહોંચે, પછી મગજ એને અનુસાર આદેશ જાહેર કરે, આ નોર્મલ પ્રક્રિયા છે। પણ ઘણી બધી વખત અચાનક પ્રક્રિયા બની જતી હોય છે જેમાં આપણા મગજના ઐચ્છિક પ્રદેશોને ખબર પણ નથી હોતી,
एक उदाहरण लईए तरत ध्यान में आवशे। दाखला तरीके तमे क्यारे डॉक्टर पासे गया होय तो एनी पासे जे छे ई हथोणी જોઈ હશે ચેકિંગ માં, સ્નાયુઓના જે ડોક્ટર ખાસ હોય એના। તો એ આપણો એક ઉદાહરણ સિમ્પલ લઈએ, જે રબરની જે હથોડી છે તો આપણો જે ઢીંચણ છે એના ઉપર આપણે લગાડશું બરાબર, તો ઓટોમેટિક આપણો ઢીંચણ જે છે, આપણો આ પગ જે છે એનું હલનચલન થઈ જશે। એક બીજી સરળ એક ઉદાહરણ તમને આપું, તમને ઝડપથી ધ્યાનમાં આવશે। દાખલા તરીકે આપણે આ ક્લાસમાં બેઠા છો તમે બધા બરાબર, અને પાછળથી કોઈ વિદ્યાર્થી જે છે એ અટકચારો કરે છે। દાખલા તરીકે પેન છે બરાબર, અને એ પેન તમારા પાછળના પાછળ તમારી પાછળ જે છે એ પેન લગાડે છે, તમને ખબર નથી શું વસ્તુ છે, છતાં પણ જેવો પેનનો પોઈન્ટ જે છે એ તમારા પાછળના ભાગને સ્પર્શતા છે એટલે તરત તમે જે છે એ પ્રતિક્રિયા કરશો અને દૂર હટી જશો। બીજું એક એક્ઝામ્પલ સરળ લઉં, તમે આમ ચાલીને જતા હોય, તમને ખબર નથી નીચે શું છે, પણ કંઈક નીચે આમ પગ માંડવા ગયા અને જરાક પહોંચવાયું તો તરત તમને દૂર પગ લઈ લેશે, તમને એમ થશે કે કંઈક નીચે કોઈ જનાવર આવી ગયું કે સાપ આવી ગયો કે દેડકું આવી ગયું, તમે જોયું પણ નથી છતાં પણ પગ ઉપાડી અને લઈ ગયો। તો આ બધી જે પ્રક્રિયાઓ જે છે એ બધી પ્રક્રિયાઓને પરાવર્તી ક્રિયાઓ કહેવામાં આવે છે। પરાવર્તી ક્રિયા એટલે કે આપણા ઐચ્છિક પ્રદેશોને ખબર વગર આપણું શરીર પ્રતિક્રિયા દર્શાવી દે છે બરાબર, આપણને ખબર પણ નથી કે ત્યાં શું હશે, દેડકો હશે કે સાપ હશે, છતાંય આપણે જે છે એ તરત જ પગ લઈ લઈએ છીએ, ઓટોમેટિક પ્રક્રિયા થાય, ખૂબ ઝડપી પ્રક્રિયા થાય છે। તો એ પરાવર્તી ક્રિયા કેવી રીતે કામ કરે છે એ જોઈએ આપણે। તો પરાવર્તી પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરીએ। પરાવર્તી ક્રિયા એટલે કે જેમાં આપણા મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર આપણું શરીર પ્રક્રિયા દર્શાવે છે। આપણે એક ઉદાહરણ લીધું કે કોઈ આપણને પાછળથી ટાંચણી વગાડે તો તરત જ આપણે ઝટકો મારીએ અને દૂર થઈ જઈએ, આપણને ખબર જ નથી કે ટાંચણી છે, પેનનો છરો છે, શું છે, કોણે વગાડ્યો છે, એનો વગાડવાનો ઈરાદો છે, ખાલી મસ્તી કરે છે, કોઈ વસ્તુ ખબર નથી, છતાંય આપણું શરીર પ્રતિક્રિયા દર્શાવે છે। તો આ જે ઓટોમેટિકલી પ્રતિક્રિયા, ઝડપી પ્રતિક્રિયા દર્શાવે એને કહેવામાં આવે છે પરાવર્તી ક્રિયા। અને એ પરાવર્તી ક્રિયામાં મગજ અથવા તો કરોડરજ્જુનો જે ભાગ ભજવે છે એ કમાન આકારે વળેલો છે એટલે એને પરાવર્તી કમાન પણ આપણે કહીએ છીએ બરાબર। હવે પરાવર્તી ક્રિયામાં હોય શું, દાખલા તરીકે તો પરાવર્તી ક્રિયા એટલે કે એવી પ્રક્રિયા કે જેમાં એક અંતર્વાહી કોષ અને એક અથવા તો વધારે બહિર્વાહી ચેતાકોષ જે છે એ ભાગ લેતા હોય, એટલે ઓછામાં ઓછા બે કોષો હોય, બે કરતા વધારે હોય શકે ચેતાકોષોમાં, એક જે અંતર્વાહી ચેતાકોષ જે માહિતીને જે છે એ સંવેદી ભાગમાંથી, ગ્રાહી ભાગમાંથી જે છે એ લઈ જાય છે એ, અને એક અથવા તો વધારે ચાલક ચેતાકોષો કે જે મગજમાંથી અથવા તો કરોડરજ્જુમાંથી જે છે એ પરાવર્તી કેન્દ્રમાંથી આવતા આદેશોને સ્નાયુઓ સુધી, પરાવર્તી જે પ્રક્રિયા જ્યાં થવાની છે ત્યાં સુધી લઈ જાય છે, કેવા ભાગને જે છે એ આપણે બહિર્વાહી માર્ગ કહીએ, અંતર્વાહી અને બહિર્વાહી બે માર્ગો જે છે એમાં પરાવર્તી ક્રિયામાં જે છે એ જોવા મળે છે। કરોડરજ્જુની રચના આપણે જે છે એ જોઈ હતી, એમાં આપણે શરૂઆતમાં પણ કીધું હતું કે આપણું જે મગજ જે છે એમાં બે પ્રકારનું દ્રવ્ય, મધ્યસ્થ ચેતાતંત્રમાં બે દ્રવ્ય આવેલા છે, શ્વેત દ્રવ્ય અને ભૂખરું દ્રવ્ય। પણ યાદ રાખવા જેવી બાબત મિત્રો, ત્યારે પણ મેં તમને કીધી હતી કે આપણા મગજની અંદર શ્વેત દ્રવ્ય છે એ અંદરની તરફ આવેલું છે અને ભૂખરું દ્રવ્ય છે એ બહારની તરફ આવેલું છે, જ્યારે કરોડરજ્જુમાં એનાથી ઉલટી રચના છે, આપણે અહીંયા કરોડરજ્જુ દર્શાવી છે, અહીંની મધ્યસ્થ નાની છે વચ્ચે ખાલી જે જગ્યા હોય જેમાં મસ્તિષ્ક સુષુમ્ન જળ ભરેલું હોય એ, તો એની અંદર ઉલટી પ્રક્રિયા છે, આ જે ભાગ છે વચ્ચેનો ભાગ એ ભૂખરું દ્રવ્ય છે, બહારનો પરિઘીય ભાગ છે એ શ્વેત દ્રવ્ય છે, એટલે કરોડરજ્જુમાં ભૂખરું દ્રવ્ય અંદરની તરફ અને શ્વેત દ્રવ્ય બહારની તરફ હોય, જ્યારે મગજમાં ઉલટું છે ભૂખરું દ્રવ્ય બહારની તરફ અને શ્વેત દ્રવ્ય અંદરની તરફ હોય છે બરાબર। આ એક પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખવાનો। બીજું, કરોડરજ્જુની અંદર આપણે જે છે એ જોઈએ તો આપણા પરિવર્તી ચેતાતંત્રમાં આપણે જોઈએ તો કે દરેક કરોડરજ્જુની જે બે કરોડસ્તંભની બે કશિરુકા વચ્ચેની જે ફાંટ હોય, ખાલી જગ્યા હોય, ત્યાંથી એક જોડ ચેતાઓ નીકળે છે। તો એ કેવી રીતે નીકળે તો કે બે મૂળ દ્વારા નીકળે છે બરાબર, કરોડરજ્જુના બે મૂળ હોય, એક પૃષ્ઠ મૂળ અને બીજું વક્ષ મૂળ, એ બંને પછી જોડાઈ જાય, સેમ જમણી બાજુ હોય એવું જ ડાબી બાજુ જે છે મૂળ, પૃષ્ઠ મૂળ અને વક્ષ મૂળ, એ પછી જે છે એ બે બાજુ છે ચેતા લઈ જાય। પૃષ્ઠ મૂળ એવું છે કે જે સંવેદી ચેતાને માહિતી જે લઈ આવતી હોય એને જે છે એ કરોડરજ્જુ તરફ લઈ જાય છે પરાવર્તી કેન્દ્ર તરફ, અને વક્ષ મૂળ એવું છે કે જે આદેશ જે છે પરાવર્તી કમાનો એને ગ્રાહી અંગ તરફ, જે ચાલક અંગ છે દાખલા તરીકે સ્નાયુ છે ત્યાં સુધી લઈ જાય છે બરાબર। તો આ બે મૂળ, પૃષ્ઠ મૂળ અને
વક્ષમૂળ બંને બાજુ એવી રીતે આવેલા હોય આપણે એક સાઈડ સમજવા માટે ધ્યાનમાં લઈએ છીએ બરાબર તો આ રીતની સામાન્ય રચના જોઈ હવે આપણે પ્રક્રિયા જોઈએ કે ભાઈ પરાવર્તિત ક્રિયા થાય છે કેવી રીતે તો દાખલા તરીકે આપણે ઉદાહરણ લીધું કે ભાઈ આપણને ઢીંચણના ભાગમાં રબરની હથોડીનો જે થડકો કરાવવામાં આવ્યો અથવા તો આપણને કોઈ પાછળથી ટાંચણી વગાડી અથવા તો આપણે ચાલતા ચાલતા જતા હતા અને આપણા પગ નીચે કંઈક નરમ વસ્તુ આવી આપણને એમ થઈ ગયું કે ભાઈ કંઈક પ્રાણી હશે જીવજંતુ હશે તો તરત આપણે જે પ્રક્રિયા દર્શાવીએ છીએ એ સમજીએ છીએ તો આ જે પ્રક્રિયા થાય એટલે ગ્રાહ્યમ જ્યાં આ પ્રક્રિયા થઈ છે દાખલા તરીકે ટાંચણી વાગી હોય તો ત્યાંની ત્વચા ભીજણના જે છે સ્નાયુઓ તો એ સ્નાયુઓ જે છે એ પેલા તો સંવેદના માહિતી લઈ જાય અને પરાવર્તી કેન્દ્ર પૃષ્ઠમૂળમાંથી થઈ અને પરાવર્તી કેન્દ્ર તરફ પહોંચાય હવે નોર્મલમાં પ્રક્રિયા કેવી થતી હોય તો કે સંવેદી અંગ જે છે એ માહિતીને મગજ સુધી પહોંચાડે પછી મગજ એનું પૃથ્થકરણ કરે કે ભાઈ કયા પ્રકારની માહિતી આવી છે દાખલા તરીકે આપણે બેચની સપાટીને સ્પર્શ કર્યો એટલે આપણે આમ કરીને આમ સ્પર્શ કરીએ એટલે ત્યાંથી સંવેદી ચેતા જે છે એ મગજ સુધી માહિતી પહોંચાડે કે ભાઈ આ સપાટી છે પછી મગજ નક્કી કરે કે સપાટી કેવી છે ખરબચડી છે લીસી છે કેવા પ્રકારની છે ઠંડી છે ગરમ છે તો આ બધું જે પૃથ્થકરણ થાય અને પછી આપણે એના અનુસાર આદેશ કરીએ કે ભાઈ સપાટી ઉપર હાથ આપણે સ્પર્શ કરાય ન કરાય ગરમ છે નુકસાન કરશે નહીં કરે તો એ બધાએ મગજ નક્કી કરે અને પછી આદેશ આપે આ નોર્મલ પ્રક્રિયા હવે આટલી બધી પ્રક્રિયા જો થાય જો મગજને માહિતી જાય એનું પૃથ્થકરણ થાય અને પછી જો એનો આદેશ આવે તો ઘણી બધી વખત આપણા શરીરને નુકસાન પણ જતું હોય તો આ પ્રક્રિયામાં સમય ન લાગે ફટાફટ પ્રક્રિયા થઈ જાય એટલા માટે પરાવર્તી ક્રિયાની જરૂર પડે કે તાંચણી વગાડીએ જો આપણે રાહ જોઈએ વિચારીએ કે કોણે વગાડી છે આપણને નુકસાન કરવા વાળો હોય છે આપણો મિત્ર મસ્તી કરે છે કે કોઈ ખરેખર આપણને વગાડવા માંગે છે તો આ બધું વિચારવાનો સમય ન હોય એ ટાઈમે પહેલી પ્રક્રિયા શું હોય કે આપણે અહીંયાથી દૂર જતા રહીએ તો એ પ્રક્રિયા આપણું શરીર ઓટોમેટિક પરાવર્તી ક્રિયા દ્વારા લે છે એટલે કે અંતર્વાહી પથ દ્વારા સંવેદી ચેતાકોષ કરોડ રજ્જુના જે છે એ પરાવર્તી કેન્દ્ર સુધી માહિતી પહોંચાડે અને તરત જ એ ડેટા બીજા કોઈ પ્રકારની પૃથ્થકરણ કર્યા વગર તરત જ પરાવર્તી કેન્દ્ર આદેશ આપી અને બહિર્વાહી પશ્ચિમવાયુ દ્વારા સ્નાયુઓને જે છે એ આદેશ આપે કે ત્યાંથી હટાવી લઈએ દાખલા તરીકે આપણે પગનું ઉદાહરણ લીધું તો તરત પગ આપણે જે છે એ દૂર લઈ લઈએ છીએ આપણે જે છે પાછળ ટાંચણી વગાડી તો તરત આપણે દૂર જતા રહીએ છીએ આપણા પગ નીચે કાંઈ વસ્તુ આવી તો તરત આપણે પગ ઉપાડી અને ઠેકડો મારીને દૂર જતા રહીએ છીએ તો આ જે પ્રક્રિયાઓ છે આ બધી પરાવર્તી ક્રિયાઓ જેમાં મગજના ઐચ્છિક ચેતા કેન્દ્રોની જાણ વગર પણ જે છે એ પ્રક્રિયાઓ થાય છે તો આ પરાવર્તી ક્રિયા પણ આપણા ચેતાતંત્રનું મહત્વનું અંગ છે જે આપણને મુશ્કેલીઓમાંથી બચાવે છે નોર્મલી મગજ જે છે એની દ્વારા જે ચેતા પ્રક્રિયાઓ થતી હોય તો એમાં ઘણી બધી થોડો સમય લાગતો હોય આ પરાવર્તી ક્રિયા ખૂબ ઝડપથી થાય છે કે જેથી આપણને મુશ્કેલીમાંથી બચાવે છે આપણને કંઈ વસ્તુનો સ્પર્શ થયા પહેલાં જ આપણે એનાથી દૂર જતા રહીએ છીએ કે જેથી આપણા શરીરને નુકસાન ન જાય હવે પરાવર્તી પ્રક્રિયા પણ ખૂબ જટિલ પ્રક્રિયા છે સામાન્ય માહિતી માટે આપણે સમજવા માટે લઈએ તો બે પ્રકારની પરાવર્તી પ્રક્રિયાઓ જે છે એ જોવા મળે છે એક છે જન્મજાત પરાવર્તી ક્રિયા અને બીજી છે ઉપાર્જિત પરાવર્તી ક્રિયા બરાબર જન્મજાત પરાવર્તી ક્રિયા એટલે કે એવી પ્રક્રિયાઓ કે જે જન્મથી મળેલી હોય અને બધાને હોય દાખલા તરીકે આપણે કીધું કે ભાઈ કાચમીનો સ્પર્શ થયો તો બધા તરત જ દૂર જતા રહે છે એમાં બધા કોમન છે આપણે આ બધી પ્રક્રિયાઓને જન્મજાત પરાવર્તી ક્રિયાઓ કહેવાય બીજી કેટલીક શરતી અથવા તો ઉપાર્જિત પરાવર્તી ક્રિયાઓ પણ જોવા મળે છે જે આપણે ઉપ એટલે પાછળથી પ્રાપ્ત કરીએ છીએ મેળવીએ છીએ દાખલા તરીકે આપણે જ્યારે પહેલી વખત સાયકલ ચલાવતા હતા તો ત્યારે આપણા બધાની મુશ્કેલી આપણને ખબર છે કે આપણે સાયકલ ચલાવવા જઈએ એટલે આપણે હેન્ડલનું પણ ધ્યાન રાખવાનું હોય પછી આપણે પેગડું લગાડતા હોય તો અહીંયા આપણે નીચે જોવું પડે પછી સામે કોઈ આવે છે કે નહીં એ પણ જોવું પડે શરૂઆત આપણે એવી બધી મુશ્કેલીથી ભરેલી હોય પછી એક વખત સાયકલ આપણને આવડી જાય પછી શું થાય પછી આપણે જે છે ઘણા બધા આપણે જે છે ખતરા પણ કરતા હોય હેન્ડલ પણ છોડી દઈએ વાતો કરતા કરતા જે છે સાયકલ ચલાવતા હોય તો આપણે પેગડા તરફ નથી જોવું પડતું ગાડી ડ્રાઈવ કરતા હોય ત્યારે પણ આવી ઘટના જે છે એ જોવા મળે લેડીઝ જે છે એ આપણે જોતા હોય રસોઈ બનાવતા હોય ટીવી જોતા જોતા રસોઈ બનાવે એટલું જ મીઠું પડે દરરોજની જે છે એ પ્રક્રિયા છે દરરોજ એ લોકો જે છે એનો અભ્યાસ તો નિયત અભ્યાસ થઈ ગયા પછી એ પ્રક્રિયા હવે પરાવર્તી ક્રિયા થઈ ગઈ છે બરાબર
દાખલા તરીકે આપણે કીધું કે સાયકલ ચલાવવાની પ્રક્રિયા તો એ પરાવર્તી ક્રિયા, પછી આપણે રેગ્યુલર ચલાવવા માંડીએ એટલે શું થાય, પછી આપણે એને જોવું નથી પડતું કે હેન્ડલને કેવી રીતે પકડી રાખવું, પછી આપણે પેગડામાં ક્યાં જોવું, ગિયર બદલાવો, ગાડીમાં ગિયર બદલાવો. શરૂઆતમાં આપણે જ્યારે ગાડી ચલાવતા તો ત્યારે આપણે પહેલા ગિયરમાં લેવું હોય તો નીચે જોવું પડે કે આ પેલો આ બાજુ આ, પછી હવે આપણે ચલાવીએ છીએ રેગ્યુલર આમ કરીને આમ નીચેથી બીજો ત્રીજો ચોથો, તો આપણે એ બાજુ જોતા પણ નથી. કમ્પ્યુટર તો તમે બધાએ અનુભવ કર્યો છે, કમ્પ્યુટરમાં આપણે એમાં છે આપણે ટાઈપિંગ કરતા હોય તો ABCDE આપણે ચેક કરવું પડે, શોધવું પડે. જ્યારે જે રેગ્યુલર આપણા કમ્પ્યુટર ઓપરેટર્સ હોય તો એ ટાઈપિંગ કરતા હોય તો એને નીચે ચેક કરવું પડતું નથી. તો આ બધી પ્રક્રિયાઓ છે એ ઉપાર્જિત પરાવર્તી ક્રિયાઓ છે, કે જે પાછળથી પ્રાપ્ત કરેલી હોય અભ્યાસ દ્વારા જે છે એ પ્રાપ્ત થાય. તો એ પણ પરાવર્તી ક્રિયા છે, એમાં મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર જ થાય છે, બરાબર, ટાઈપિંગ કરીએ છીએ. તો આ બધી પ્રક્રિયાઓને ઉપાર્જિત પરાવર્તી ક્રિયાઓ કહેવાય. તો આ બે પ્રકારની પરાવર્તી ક્રિયાઓ આપણે જે છે એ જોઈએ છે, જન્મજાત અને ઉપાર્જિત અથવા તો સરતી પરાવર્તી ક્રિયાઓ. તો આપણા જે છે એ ચેતાતંત્રની રચનાકીય દ્રષ્ટિએ જે છે એ આપણે મેઇન બાબતો મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિવર્તી ચેતાતંત્ર અને સાથે એની સાથે જોડાયેલી પરાવર્તી પ્રક્રિયા અથવા તો પરાવર્તી કમાન્ડનો અભ્યાસ કર્યો છે. હવે નેક્સ્ટ આપણા લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાનો છે આપણા શરીરની એવી પ્રક્રિયાઓ વિશે, એવા ચેતાઓ માહિતી વિશે કે જે વિશિષ્ટ સંવેદી અવયવો છે, દાખલા તરીકે આપણા કાન, આપણી આંખો, આપણું નાક, આપણું જે છે એ જીભ અને આપણી ત્વચા. તો આ વિશેષ સંવેદી અવયવોની વિશેષ પ્રકારની માહિતી આપણને મગજ દ્વારા કેવી રીતે મળે છે એના વિશે આપણે નેક્સ્ટ